હેલો ફ્રેન્ડ્સ, હું દીપાલી તમારું સ્વાગત કરું છું મારા ગુજરાતી કુકિંગ ચેનલ DIY એવરીથિંગ ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે એકદમ ઓછા તેલમાં ઝટપટ બની જાય એવો નાસ્તો બનાવીશું. ખાંડવીથી પણ સહેલું ઢોકળિયાની રેસીપી માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. હેલ્ધી છે અને ટેસ્ટી પણ એટલો જ છે. તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. નવી નવી ગુજરાતી અને કાઠિયાવાડી રેસીપી જોવા અને શીખવા માટે મારી ચેનલ DIY એવરીથિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે. ઢોકળિયું બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં 1 કપ બેસન એટલે કે ચણાનો ઝીણો લોટ લીધો છે. એ જ વાટકીના માપથી આપણે છાશ લેવાની છે. અહીં મેં 1 કપ ખાટી છાશ લીધી છે. છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દહીંનું પ્રમાણ તમારે છાશથી અડધું રાખવાનું રહેશે અને અડધું પાણી એડ કરવાનું રહેશે. અહીં મેં બધી છાશ ઉમેરી દીધી છે. હવે ખાંડવી જેવું બેટર રેડી કરવાનું છે. બેટરને આપણે વિસ્કની મદદથી કે સ્પૂનની મદદથી એક જ ડિરેક્શનમાં ચલાવતા જઈને બિલકુલ લમ્પ્સ ના રહે ત્યાં સુધી ફેંટી લેશું. બેટર મિક્સ થઈ જાય પછી એની અંદર હવે 1/2 કપ જેટલું પાણી એડ કરીશું અને ફરીથી એકવાર ફેંટી લઈશું. ટોટલ મેં 1 કપ ચણાના લોટની સામે 1 કપ જેટલી છાશ અને 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે. બેટર બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર 1/2 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. ઢોકળિયાને તીખાશ પડતો ટેસ્ટ આપવા માટે 1 ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારા બેટરમાં વધારે લમ્સ હોય તો તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે એક કડાઈને ગરમ કરવા મૂકવાની છે અને બધું બેટર એની અંદર એડ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે અને આ બેટરને 5 થી 6 મિનિટ માટે થવા દેવાનું છે, કાં તો પછી બેટર ખૂબ જ સરસ જાડું થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. ખાંડવીમાં જેવું બેટર બનાવતા હોઈએ છીએ એ રીતનું બેટર બનાવવાનું છે. આ બેટરને ચમચાની મદદથી સતત ચલાવતા રહેવાનું છે જેથી એ તળિયે ચોટી ના જાય. અને જો તમે નોનસ્ટિક કડાઈ ના વાપરતા હોય તો તમારે એ તળિયે બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ફ્રેન્ડ્સ, જો તમે મારા લેટેસ્ટ રેસીપીના વિડીયો ના જોયા હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તમે ચેક કરી શકો છો. લગભગ 6 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે બેટર થીક થવા લાગ્યું છે. હજી 1-2 મિનિટ સુધી આ મિક્સરને કૂક થવા દઈશું. સાઈડમાંથી તમારે આ રીતે ચલાવતા રહેવાનું છે અને બધું બેટર ભેગું કરવાનું છે. ચમચાની મદદથી બેટરના લમ્પ્સને દબાવતા જઈ અને એને તોડવાના છે. હવે લગભગ 7 થી 8 મિનિટ જેવું થયું છે અને મિક્સર પેનની સપાટી છોડી દીધી છે. મીન્સ આપણું બેટર ઢોકળિયું બનાવવા માટે પરફેક્ટ છે. ચણાના લોટની કચાસ પણ નીકળી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બેટરને સેટ કરવા માટે મેં એક સ્ટીલની પ્લેટ લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે એમાં આપણે તૈયાર કરેલું મિક્સર એડ કરી દઈશું અને હવે સ્પેચ્યુલાની મદદથી ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. ઉપરથી આ રીતે સ્મૂથ કરી દઈશું. હવે આપણે એને સેટ થવા દેવાનું છે. સેટ થશે એટલે એ જેલી જેવું સોફ્ટ ફ્લફી બની જશે. ત્યારબાદ આપણે એના પર કટ લગાવી દઈશું. તો લગભગ 8 થી 10 મિનિટ જેવું થયું છે અને આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે. હવે ચપ્પુની મદદથી નાના નાના ચોરસ ટુકડા થાય એવું આપણે કાપી લઈશું.
આ રીતે નાના નાના ટુકડા તમારે બાઇટિંગ સાઇઝના કાપવાના છે। આ ઢોકળિયાને સુરતમાં પાટોડી કહેવામાં આવે છે અને કચ્છ સાઇડ વધારે ફેમસ છે, ત્યાં તેને કચ્છી ઢોકળિયું કહેવાય છે। તો તમે જોઈ શકો છો કે ઢોકળિયાના પીસ આસાનીથી અલગ થઈ જાય છે અને એકદમ રૂ જેવા સરસ પોચા બન્યા છે। તમે આને આમણમ પણ લસણની ચટણી કે તેલ સાથે ખાઈ શકો છો તો પણ એકદમ ટેસ્ટી લાગશે, પણ આપણે અહીં તેને બે અલગ રીતે વઘાર કરવાના છીએ। વઘાર કરી એ પહેલાં બધી ઢોકળીને એકબીજાથી અલગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે કેટલી સુંદર આપણી ઢોકળી દેખાઈ રહી છે। હવે તેનો વઘાર કરી લઈએ। તો બે રીતે વઘારમાં હું પહેલો વઘાર ડુંગળીથી કરીશ। એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકીશું। ઓઇલ આપણું ગરમ થાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું અને રાઈને ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને સાઈડમાં મીઠી લીંબડીના પાન એડ કરીશું। હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તે એડ કરી દઈશું અને હવે ચમચાની મદદથી બધું મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ માટે સોતે કરવાની છે। મીડિયમ ફ્લેમ પર ડુંગળી સારી રીતે સોતે થઈ જાય અને એનો કલર થોડો પિંક કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવાની છે। સાથે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ પણ એડ કરી દઈશું એટલે એ પણ ડુંગળીની સાથે સંધળાઈ જાય। ડુંગળી આપણી સારી રીતે સોતે થઈ ગઈ છે। હવે એમાં આપણે ઢોકળીના નાના પીસ એડ કરી દઈશું અને તેને વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈશું। હવે ઢોકળિયામાં ડુંગળીના ભાગનું નમક એડ કરી દઈશું અને એને એકવાર ચલાવી લઈશું। હવે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું છીણ એડ કરીશું અને સાથે ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું। હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું। આ પહેલી રીતનું ઢોકળિયું આપણું તૈયાર છે। એને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। હવે આપણે બીજો વઘાર તલથી કરીશું। એ જ પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકીશું। ઓઇલ આપણું ગરમ થાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું। રાઈ આપણી ક્રેકલ થાય એટલે એમાં 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું। સાથે જ સાઇડમાં 2 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું। તલ હંમેશા સાઇડમાં એડ કરવા એટલે તેલના છાંટા આપણે ઉડે નહીં। હવે એમાં બાકી રહેલી ઢોકળી એડ કરી દઈશું। હવે વઘારને ઢોકળી સાથે મિક્સ કરી લઈશું। વઘાર આપણો મિક્સ થઈ જાય એટલે એમાં 1/2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું। અહીં તમે આચાર મસાલો પણ એડ કરી શકો છો। હવે એમાં ઝીણી સમારેલી થોડી કોથમીર અને સૂકા નારિયેળનું છીણ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે આ ઢોકળિયું તૈયાર થઈ ગયું છે। તમારે આને થોડું શેકાવા દેવું હોય તો હાઈ ફ્લેમ ઉપર 1 મિનિટ માટે શેકી શકો છો, નહીંતર ગરમા ગરમ એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી ફ્રેશ નાળિયેરના ખમણથી ગાર્નિશ કરીશું। ફ્રેન્ડ્સ, સવારના નાસ્તામાં કે સાંજે તમે આ બે રીતથી ઢોકળિયું એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી ઈટ હેલ્ધી કુક હેલ્ધી।